ગુજરાત સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વરાછા ખાતેની શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું. સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી પાસે સરકારી સ્કૂલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે. શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે તેવું નથી, પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની શાળા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાતભરમાં ગુજરાતનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભણતરની શરૂઆત જ્યારે આ 3 દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા, આપણા સૌ માટે આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે આ નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેરે આ શાળા પ્રવેશ ઉત્સવ થકી એમની ભણતરની શરૂઆત જ્યારે કરી રહ્યા છે ત્યારે આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત. આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો. આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે. આ બાળકોને અલગ અલગ પ્રકારની તાળીઓ કઈ રીતે વગાડવી, અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવવું, જનરલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે ભણતર પ્રાપ્ત કરી શકે, આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે. સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓએ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઇલ કઈ રીતે છે, કે બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે, એ ગરમ થયા વગર, ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેળવવા, કઈ રીતે એને વાલવા તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે. તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે, કોઈ રમાડી શકતા હોય સારી રીતે, કોઈ હસતા હસતા શીખવાડતા હોય, કોઈ ગીત ગાતા શીખવાડતા હોય, કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય, બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ. એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી, તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ. અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રીથી વસ્તુ નથી શીખવાતી, એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની જ્યારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.